आफ्टरनून स्टूडेंट्स, नील माधव पब्लिक स्कूल में तमारू स्वागत है। आज आप धोरण 3 सब्जेक्ट इंग्लिश भणवाना छे। बाळको, तो इंग्लिश में अपने अपना आगळना वीडियो में यूनिट 5 माय क्लासरूम एंड माय टीचर्स चैप्टर में आप एक्टिविटी नंबर 1 में प्रश्न नंबर 2 सुधी आप जोयु। बराबर है बाळको? तो हवे आप क्या आव्या छे बाळको? तो के लेट्स लर्न, चालो सीखिए। बधाए आई बुक में खोलवानुं छे बाळको, पेज नंबर 60 खोल्यू बाळको बधाए। चलो, तो हवे बधाए मारी साथे आई अंडरलाइन करूँ छूं, त्यां ध्यान आपवानुं छे अने समझवानुं छे। पहेलुं शुं लख्युं छे बाळको? आई। आई एटले शुं थाय? हूँ। आपणे आई कोना माटे वापरी बाळको? पोताना माटे वपराय छे। आई हमेशा पोताना माटे वपराय छे, एटले आई एटले हूँ। त्यारबाद छे बाळको यू, YOU, यू એટલે તું અથવા તમે। શું થાય? કોઈ બીજાને આપણે કહેતા હોય બાળકો ત્યારે યુનો ઉપયોગ થાય છે, અને યુનો મતલબ શું થાય છે? તું અથવા તમે। યુ મોટાના માટે, મોટા માટે પણ વપરાય છે અને નાના માટે પણ વપરાય છે। ત્યારબાદ છે હી, HE, હી એટલે તે। હી કોના માટે વપરાય છે બાળકો? તો કે છોકરા અથવા પુરુષ માટે। તમે જ્યારે સ્કૂલે આવતા હતા ત્યારે આપણે શીખ્યા હતા કે હી અને શી કોના માટે વપરાય છે, તો હી વપરાય છે છોકરા અથવા પુરુષ માટે, અથવા હી એટલે, અને હી એટલે શું થાય? તે। ત્યારબાદ છે શી, શી એટલે શું થાય બાળકો? તેજ। અને શી કોના માટે વપરાય છે? તો કે છોકરી અથવા સ્ત્રી માટે। જ્યારે પણ આપણે કોઈ સ્ત્રીની વાત કરતા હોય અથવા કોઈ છોકરીની વાત કરતા હોય ત્યારે શીનો ઉપયોગ થાય છે। ત્યારબાદ છે ઈટ, IT, ઈટ એટલે તે। ત્યારબાદ છે બાળકો શું દેખાય છે? MY, માય એટલે મારું। આપણે કંઈ પણ વાત કરતા હોય આપણી, કે ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે, તો માયનો ઉપયોગ થાય છે। ત્યારબાદ શું છે બાળકો? યોર, YOUR, યોર એટલે તારું અથવા તમારું। બરાબર છે બાળકો? આ કોઈ પણ વાત કરતા હોય તો યોરનો ઉપયોગ થાય, તો યોરનો મતલબ શું થાય? તારું અથવા તમારું। ત્યારબાદ હીઝ, હીઝ એટલે તેનું અથવા તેમનું। જ્યારે પણ આપણે હી વપરાય તો હીનું બહુવચન શું થાય? હીઝ। અને હર, તેનું અથવા તેમનું, શીનો આવે, શી આવે ત્યારે આપણે બહુવચનમાં હરનો ઉપયોગ થાય છે। સમજ પડી બાળકો? અને હરનો મતલબ થાય તેનું અથવા તેમનું। ત્યારબાદ છે ઇટ્સ, આપણે શીખ્યા છીએ કે એક કરતાં વધુ વધારે વસ્તુ હોય ત્યારે એસ લાગે, બરાબર છે? તો ઇટ્સ એટલે તેનું। સમજ પડી બાળકો? આ જે પણ આજે આટલું આપણું શીખ્યા એ તમારે 4-line નોટમાં એકદમ સારા અક્ષરે લખવાનું છે। ત્યાર પછી બાળકો પેજ નંબર 61 એમાં જુઓ, બીજા પેજ પર આપણને શું લખીને આપ્યું છે બાળકો? તો કે આઈ એમ રાધા, ધીસ ઇઝ માય પેન, આઈ કોના માટે વપરાય? તો કે પોતાના માટે, હું રાધા છું, અને ધીઝ ઇઝ એટલે કે આ, માય એટલે મારી અથવા મારું, અને પેન એટલે કે પેન, હું રાધા છું અને આ મારી પેન છે। ત્યારબાદ છે યુ આર અ રામ, યુ કોના માટે વપરાય બાળકો? બીજા વ્યક્તિ માટે, જ્યારે આપણે બીજી વ્યક્તિની વાત કરતા હોય ત્યારે યુનો ઉપયોગ થાય છે। યુ આર રામ, ધેટ ઇઝ યોર કેપ, શું કહે છે? ધેટ ઇઝ યોર કેપ, તે રામ છે, તું રામ છે, અને પેલી તારી ટોપી છે। ત્યારબાદ છે નંબર 3, હી ઇઝ દેવ, આપણે શીખી ગયા કે જ્યારે પણ કોઈ છોકરાની અથવા કોઈ પણ પુરુષની વાત કરીએ તો શાનો ઉપયોગ થાય? હીનો। તો કે હી ઇઝ અ દેવ, ધેટ ઇઝ હીઝ કાઇટ, તે દેવ છે અને પેલી તેની પતંગ છે। ત્યારબાદ છે શી ઇઝ રિયા, તે રિયા છે, ધીસ ઇઝ હર કોમ, આ તેનો કાસ્કો છે, કોમ એટલે કે કાસ્કો। ત્યારબાદ છે ઇટ ઇઝ અ લાયન, તે લાયન છે, ઇટ એટલે તે, લાયન એટલે કે સિંહ, ઇઝનો મતલબ તમને ખબર જ છે છે। ધેટ ઇઝ ઇટ્સ મેન, તેની પેલી તેની કેશવાળી છે। સમજ પડે છે બાળકો? ત્યારબાદ જો પ્રશ્ન નંબર 3, એમાં વાંચીએ આપણે સૂચના, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ માય, હિઝ, હર, ઇટ, યોર,
माय हिज हर इट्स योर नो उपयोग करी खाली जगह पूरो। पहली खाली जगह आई एम रिया धीस इज खाली जगह पर्स। हूँ रिया छू आ खाली जगह नो पर्स छे। तो के हूँ रिया छू तो हूँ आई आयो बाळको तो आई आवे तो पर्स कोनू होय तो के रिया नू ज। एटला माटे शू आवे जवाब मा माय। आ मारू पर्स छे तो जवाब में लखवानू छे माय। त्यारबाद नंबर बे ही इज अ राज। ते राज छे धेट इज खाली जगह कार्ड्स। बीजी व्यक्ति बात करे छे बाळको के ते राज छे। बीजी व्यक्ति बात करती होय त्यारे सा पुरुष माटे सानो उपयोग थाय तो के ही नो उपयोग थाय। तो ही इज अ राज डेट इज खाली जगह कार्ड के ते पेली तेनी पतंग छे। त्यारबाद नंबर त्रण शी इज अमी। ते अमी छे। धीस इज खाली जगह बॉल। आ ते आ तेनो बॉल छे। नंबर चार इट इज अ डॉग। ते कूतरो छे। धीस इज अ खाली जगह टेल। ते कूतरो छे। ते आ तेनी पूछड़ी छे। नंबर पांच ही इज अ रमेश। ते रमेश छे। देट इज खाली जगह बेग। तो ही आवी बाळको तो जवाब में शू आवशे हीज। मैं तमने समझाव्युं के ज्यारे ही आवे त्यारे एना बहुवचन में सानो उपयोग थाय हीज अने शी आवे त्यारे शू आवे हर। बराबर छे बाळको? समझ पड़े छे? आ तमारे याद रखवानुं छे। तो देट इज अ खाली जगह बेग। हीज शू आवशे खाली जगह में? हीज पेली तेनी बेग छे। इट इज अ लायन। हीज इज खाली जगह केव। ते लायन छे। आ तेनी खाली जगह गुफा छे। आ तेनी गुफा छे। तो जवाब में शू आवशे? इट्स। लखजो बाळको इट्स। त्यारबाद ही इज मिस्टर पिलाई। डेट इज खाली जगह बुक। तो ही आवी बाळको तो जवाब में शू आवशे? हीज। ते मिस्टर श्रीमान पिलाई छे अने पेली तेनी नॉट छे। त्यारबाद नंबर आठ सी इज रीटा। धीस इज खाली जगह क्रेयॉन। तो धीस इज हर क्रेयॉन। जवाब में शू आवशे? हर। बराबर बाळको? त्यारबाद नंबर नाइन इट इज एन एलिफंट। धीस इज अ खाली जगह ट्रंक। ते हाथी छे। आ तेनू ट्रंक एटले के शू कहेवाय? सूंड। तेनी सूंड छे। यू आर मीना। तू मीना। ते मीना छे। धेट इज खाली जगह योर खाली क्लास। ते खाली जगह नो क्लास छे। तो शू आवशे? तारो अथवा तमारो। तो जवाब में आवशे योर। ते मीना छे। पेलो तेनो क्लास छे। समझ पड़ी बाळको? त्यारबाद एक्टिविटी नंबर टू। जो बधानुं ध्यान एक्टिविटी नंबर टू में। एक्टिविटी नंबर टू लेट्स रन। चालो सीखो। पहलू छे आई हैव। तो आई हैव एटले शू थाय? मारी पासे। त्यारबाद छे यू हैव। यू साकोना माटे वपराय? बीजी व्यक्ति माटे। तो यू नो मतलब शू थाय? तारी अथवा तमारी पासे छे। हैव एटले शू थाय बाळको? पासे। पछी एनु आगळनु शू आवशे? आई यू ही शी इट्स। तो ते तेना प्रमाणे तेनी तेमनी तू ए रीते तेनो उपयोग थशे। पछी ही हैज तो तेनी अथवा तेमनी पासे। त्यारबाद शी हैज तो शू आवशे? तेनी अथवा तेमनी पासे। हैव अथवा हैज। बराबर आपणे શીખવાનું છે હેવ ક્યારે વપરાય ને હેઝ ક્યારે વપરાય। બરાબર છે? ઈટ ઇઝ ઈટ હેઝ તો તેને છે અથવા તેની છે। તો બાળકો આમાં તમને શું સમજ પડી? તો કે યુ અથવા આઈ હોય ત્યારે હંમેશા યુ અને આઈની સાથે હેવનો ઉપયોગ થાય છે અને શી હી શી અને ઈટ તેની સાથે શેનો ઉપયોગ થાય છે? હેઝ નો। સમજ પડી? જો બાજુમાં આપણને એક્ઝામ્પલ આપ્યું છે તો આપણે એક્ઝામ્પલમાં જોશું। પહેલું આઈ એમ રિયા। હું રિયા છું। આઈ હેવ અ મેની ડ્રેસીસ। મારી પાસે ઘણા બધા ડ્રેસ છે। ઈએસ આવ્યું, બહુવચન આવ્યું ને બાળકો, એક કરતાં વધારે આવ્યું તો શાનો ઉપયોગ થાય? હેવ નો। સમજ પડી? ત્યારબાદ યુ આર અની।
तू अनी छे यू हैव अ बाइसिकल तारी पासे बाइसिकल छे तो शु समझ पड़ी तमने बाळको के आई होय अथवा यू होय तेनी साथे सानो उपयोग थाय हैव नो त्यारबाद छे ही इज अ रजन ते रजन छे ही इज अ मार्बल्स तेनी पासे मार्बल्स छे शी इज अ नीला ते नीला छे शी हैज अ स्टोरी बुक तेनी पासे वार्तानी चोपड़ी छे इट इज अ टाइगर ते टाइगर छे इट हैज अ स्ट्रीप तो बाळको आ वीडियो में आपणे जोयुं के आई अने यू होय त्यारे हमेशा हैव नो उपयोग थाय छे अने ही शी अने इट माटे सानो उपयोग थाय छे हैज नो बराबर छे त्यारबाद छे प्रश्न नंबर 4 चालो आपणे शीखीए रीड द सेंटेंस एंड टिक द करेक्ट आंसर वाक्यो वाचीने साचा जवाब पर खरू करो पहेलू आई खाली जगह अ डॉल आई आवीने बाळको तो आई आवे त्यारे सानो उपयोग थाय हैव के हैज नो तो के हैव नो तो हैव पर करवानुं छे खरू नंबर 2 शी हैज अथवा हैव मेनी बुक्स शी छे बाळको तो शी होय तो सानो सेना शू आवे बाळको हैव के हैज तो के हैज नंबर 3 ही हैव अथवा हैज अ न्यू टी शर्ट तेनी पासे नवी टी शर्ट छे तो आपणे सानो उपयोग थयो छे क्रियापदमां ही नो तो ही होय तो शू आवे हैज तो करीशुं बधा हैज पर खरू नंबर 4 इट हैव अथवा हैज अ मैन तेने केशवाळी छे तो हैव आवशे के हैज बाळको तो के हैज केम हैज आव्यू कारण के इट छे नंबर 5 इट हैव अथवा हैज अ हॉर्न सानो उपयोग थयो बाळको आमां इट नो तो इट होय तो शू आवे तो के हैव तो करीशुं आपणे हैव पर खरू त्यारबाद नंबर 6 आई हैव अथवा हैज अ बाइसिकल मारी पासे बाइसिकल छे मारी पासे साइकल छे तो आई छे तो आई होय तो साना पर क्लिक आवे खरू आवशे बाळको तो के हैव पर त्यारबाद नंबर 7 ही हैज अथवा हैव अ बॉल तेनी पासे बॉल छे ही आव्यो ही होय तो साना ऊपर खरू आवशे बाळको हैज पर समझ पड़ी बाळको तो तेना पछीना 8 9 अने 10 ए तमारे जाते करवाना छे पड़ी समझ ત્યારબાદ બાળકો પ્રશ્ન નંબર 5 સૂચનામાં ધ્યાન બધાનું ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરો પહેલું આઈ ખાલી જગ્યા અ પેન મારી પાસે ખાલી જગ્યા પેન છે તો આઈ છે બાળકો તો આઈ હોય તો શું આવે હેવ તો લખીશું પહેલી ખાલી જગ્યામાં હેવ નંબર 2 યુ ખાલી જગ્યા અ બોક્સ તારી પાસે બોક્સ છે પેટી છે તો યુ આવ્યું ને બાળકો તો યુ આવે તો શાનો ઉપયોગ થાય તો કે હેવ નો લખીશું આપણે જવાબમાં હેવ ત્યારબાદ નંબર 3 હી ખાલી જગ્યા કેપ તેની પાસે ટોપી છે હી આવ્યું તો હી આવે તો શાનો ઉપયોગ થશે બાળકો હેઝ નો ત્યારબાદ નંબર 4 શી ખાલી જગ્યા સ્કેલ તેની પાસે સ્કેલ ફૂટપટ્ટી છે તો શી આવ્યું તો શી આવે તો શાનો ઉપયોગ થાય બાળકો હેઝ નો ત્યારબાદ નંબર 5 આઈ ખાલી જગ્યા ફ્લાવર મારી પાસે ફ્લાવર છે આઈ નો ઉપયોગ થયો ને અહીંયા તો આઈ હોય તો શું હોય બાળકો હેવ નંબર 6 રહીમ ખાલી જગ્યા અ બેટ રહીમ પાસે બેટ છે તો સી નામ આવીને બાળકો તો નામ આવશે તો શું આવશે તો કે નામ એટલે કે છોકરાનું નામ છે એટલે હી વપરાય છોકરા માટે તો શું આવશે અહીંયા હેઝ નંબર 7 યુ ખાલી જગ્યા બુક તેની પાસે બુક છે તો યુ આવ્યું યુ આવે તો શાનો ઉપયોગ થાય હેવ બરાબર છે સમજ પડી ને બાળકો બધાને તો હવે 8 9 અને 10 નંબરની ખાલી જગ્યા તમારે જાતે કરવાની છે તો અહીંયા આપણું એક્ટિવિટી નંબર 2 પૂર્ણ થાય છે બાકીનું આપણે શીખીશું નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ